સાબરકાંઠા જિલ્લામાં ગઈ મોડી સાતથી તીડ આવી પહોંચ્યા હતા. તીડ આવવાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વર્તાઈ હતી, તો બીજી તરફ તીડ પર નિયંત્રણ મેળવવા માટે થઈને ખેતીવાડી વિભાગે પણ વહેલી પડુરિયાથી જ પ્રયાસો હાથ ધર્યા હતા. ઈડર અને હિંમતનગર તાલુકામાં તીડનું આક્રમણ જોવા મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સંચોદર અને ઈડર તાલુકાના લાલપુર અને અરોડા વિસ્તારમાં તીડે આક્રમણ કર્યું હતું. તીડના મોટા પ્રમાણમાં ઝુંડ આવી પહોંચતા સ્થાનિકો ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી. વિસ્તારમાં ઉનાળુ પાક અને ચોમાસાની શરૂઆતના વાવેતર ઉપરાંત પશુઓ માટેના ચારા પર તીડના આક્રમણની સંભાવનાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તીડના મોટા પ્રમાણમાં આવેલા ઝુંડ 5-7 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જોવા મળ્યા હતા. ઈડર અને હિંમતનગર તાલુકાના ત્રણેક ગામોમાં તીડના ઝુંડ હોવાને લઈને ગઈ રાત્રિથી જ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તેના નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરી વહેલી પરોઢથી જ આ માટે દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતો પણ તીડ પર નિયંત્રણ મેળવવા માટે અને તીડને પોતાના વિસ્તારમાંથી ભગાડવા માટે થઈને ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રક ટીમોની સાથે જોડાયા હતા અને પોતાના ટ્રેક્ટરો સાથે ખેડૂતો પણ દવાના છંટકાવ માટે જોડાયા હતા. ખેડૂતોને પણ પોતાના વિસ્તારની હરિયાળી અને પશુઓના ચારા તેમજ પાકને સુરક્ષિત રાખવાની ચિંતાને લઈને તીડ નિયંત્રણ માટે કાર્યવાહીમાં જોડાયા હતા. તીડને નિયંત્રણ કરવા માટે સ્થાનિક ખેતીવાડી વિભાગે દવા છંટકાવ કરવા માટે 8 પંપ અને તીડ નિયંત્રક વિભાગના કેન્દ્ર સરકારના 2 પંપ ટીમો ભરીને 10 જેટલી ટીમોએ વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો. જો કે તીડ તડકો શરૂ થતાં જ ઉડવા લાગ્યા હતા અને તીડ આગળ વધવા લાગ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં તીડથી વિજયનગર તાલુકા તરફ જઈ શકે છે અને તે માટે પણ સાવચેતી દાખવવા માટેની સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા તીડ પ્રભાવિત વિસ્તારના ગામડાઓની પણ મુલાકાત લેવામાં આવી હતી અને તીડની ગતિ અને દિશા પર સતત નજર રાખવામાં આવી રહી છે. તીડને નિયંત્રણ માટે લોકોને પણ સાવચેતી દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી. લલિત ડામોર, ZSTV, સાબરકાંઠા. આપણે લગભગ 20 જેટલી ટોટલ ટીમો છે અને દરેક તાલુકાઓમાં ટીમો રાખવામાં આવી છે. કાંઈથી કાંઈ આઈને બેસી રહેવાના નથી. તીડ ઉડીને અત્યારે જશે વિજયનગર તરફ અત્યારે ગયા છે એવું આપણા અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. પણ પવનની દિશાને અનુલક્ષીને આની ગતિ થતી હોય છે. 12 તારીખે આપણા વિભાગની અંદર, નોર્થ ગુજરાત વિભાગની અંદર કચ્છ તરફથી એક સ્વાર્મ આ એન્ટર થયેલું હોય અને એના માટે અમે દરેક ગામમાં, દરેક ગ્રામસેવકોમાં, દરેક જિલ્લામાં દરેકને એક સૂચના આપેલી છે. એટલે ક્યાંય પણ આપણા વિભાગની અંદર એન્ટર થાય તો એને માહિતી મળે. ચાલુ કરી દીધું, અમુક ઝાડ ખરાબ કરી દીધેલો છે. અમુક પછી જે હવે હાલની અંદર નીચે જે મગફળી આવેલી છે એ મગફળીની અંદર પાકવા હાલમાં ફરે છે અને થોડું ઘણું